ಏಸೋ ಪಂಚನಮುಕಾರೋ ಸರ್ವಭಾವ ಪ್ರನಾಶನೋ ಮಂಗಲಾನಂಚ ಸಭ್ಯೇ ಸಿಂಪಡಮಂ ವೈಮಂಗಲಂ ಏಸೋ ಮಂಗಲನಿಲೋ ಭವವಿಲೋ ಸೈಲಸಂಗ ಸ್ವರನೋ ಸರಿ ನಮುಕಾರ ಮಹಾಮಂತೋ ಚಿಂತಿಯಮಿತ್ತೋ ಸುಹಂ ದೇಯಿ ಜಯೈ ಜಗಜೀವಜೋ ನೀವಿಯಾನವೋ ಜಗಗುರು ಜಗಾನಂದೋ ಜಗನಾಹೋ ಜಗಬಂಧು ಜಯೈ ಜಗಪ್ರಿಯಾಮಹೋ ಭೈವಂ ಜಯ ಸುವಾಣಂ ಪಭೋ ತೀರ್ಥಯರಾಣಂ ಅಪಕ್ಷಮೋ ಜಯ ಜಯ ಗುರುಪಾನಂ ಜಯ ಮಹಪ್ಪ ಮಹಾವೀರೋ ಅಜ್ಞಾನತಿಮಿರಂಧಾನಾಂ ಜ್ಞಾನಾಂಜನ ಷಡಾಕಯಾ ನೇತ್ರಮುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ જે રીતે બોલાવ એ પ્રમાણે બોલવાનું છે અને નોટમાં લખી રાખવાનું, જેના કારણે દરેક સુક્તિઓ આપણને ખ્યાલ આવી જાય. શાસનનો આરંભ મોક્ષ માટે જ હોય છે. બહુ મજાની પંક્તિ છે. મુક્તાય શાસનારંભ, શાસનનો આરંભ મોક્ષ માટે જ થાય છે. મંગલાદિ વિચાર નામનો ગ્રંથ છે, એ ગ્રંથની અંદર 15મા શ્લોકની અંદર આ પંક્તિ આવેલી છે. હવે હું કેમ બોલું છું ખબર છે? હું પૂછવાનો છું, પ્રવચન પૂરું થાય એટલે 5 પ્રશ્નો પૂછવાનો છું અને તમારે આનો જવાબ આપવાનો છે. પંક્તિનું નામ શું છે? શાસનનો આરંભ મોક્ષ માટે જ હોય છે. મંગલાદિ વિચાર નામના ગ્રંથ ની અંદર 15મા શ્લોક ની અંદર આ પંક્તિ મુકાયેલી છે, જે સુક્તિ તરીકે એટલા માટે છે કે શાસન એટલે શું? સંસાર એટલે શું અને મોક્ષ એટલે શું? આ ત્રણ ઉપર જોડતી આ પંક્તિ છે. મોક્ષ માટે શાસન, તો મોક્ષ એ શું એની વાત અહીંથી પ્રારંભ થાય છે. કર્મનો ક્ષય એનું નામ મુક્તિ. કર્મનો ક્ષય એનું નામ મુક્તિ, કારણ કે અમારી પાસે અત્યારે કોઈ પણ બંધન હોય તો માત્ર ને માત્ર કર્મનું બંધન છે. અમે સુરતમાં, ધાનેરામાં, ખીમતમાં, પાલનપુરમાં, ચાનસમામાં, બોમ્બેમાં, અહીંયા આના ઘરે જ કેમ જન્મ્યા?
એનું કારણ શું? બોલો. કનૈયા લાલના દીકરા તરીકે જ કેમ જન્મ્યા? મુકેશભાઈ, કારણ શું? એમને કંકોત્રી લખી હતી ભગવાનને કે આ માણસને મારા ઘરે મોકલજો. એ ભાઈ ખ્યાલ આવે છે? બહુ સમજવાની ઘટના છે. અમે ચાર ભાઈઓ હતા ને એમાંથી એક ભાઈ બહુ જ પુણ્યવાન, એક ભાઈ બહુ બુદ્ધિમાન, એક ભાઈ બહુ લાડકોડ થી ઉછરે, અને હું દુઃખનો અનુભવ કરું. આવું કેમ? આવું કેમ બને છે? આ બધું બને છે કે નથી બનતું? કેમ આવું બધું? આનો ચહેરો ગોળ, આનો ચહેરો લાંબો, આનો ચહેરો આવો, આની સ્કીન આવી, આના દાંત આવા, આની આંખ આવી, આના કાન આવા, આનો હાથ આવો, આના પગ આવા, બધું કેમ? એક જ માં બે જોડિયા દીકરાને જન્મ આપે, એક જ લગ્ન હોય, એક જ સમય હોય, એક જ સરખી કુંડલી હોય, અને છતાં પણ બંનેના ભાગ્ય જુદા હોય, બને? બને? એકને સનની પનોતી નડે, એકને કેમ ન નડે ભાઈ? કેમ એવું થાય છે? એટલો સરસ જવાબ બોલી દેવાય છે. પેલો પૈસા લઈ ગયો અને પાર્ટી ઉઠી, મેં પૈસા આપ્યા અને પાર્ટી ઉઠી, અને મારા પૈસા આવ્યા અને પાર્ટી ઉઠી. આ ત્રણ ઘટના ઘટે, આપણને એમાં મજા આવે. એનું જે થવું હોય, તારા ચાર વર્ષ તારા પૈસા હાચવી રાખ્યા અને તે પૈસા લીધા અને પાર્ટી ઉઠી ગઈ, તમે આનંદ થાય અને લાખ રૂપિયા પાછા આપવા જાઓ, યાર લે તને લાખ રૂપિયાની જરૂર પડશે એમને રાખતું. આ બધી ઘટનાઓ કેમ ઘટે છે? શા માટે અમે પુરુષ બન્યા? શા માટે અમે સ્ત્રી બન્યા? કોઈ જવાબ છે? આ બધાનો કોઈ જવાબ છે? શા માટે આને સુખ, શા માટે આને દુઃખ, શા માટે અમને આવું બધું થઈ રહ્યું છે? કેમ હું 70 જ વર્ષ જીવવાનો? કેમ હું નાની ઉંમરમાં જ મને રોગ થયો? કેમ હું મોટી ઉંમર જીવવાનો? આના બધા કોઈ કારણો છે તમારી પાસે? છે. પરમાત્માએ જોયું આ બધી વિચિત્રતા, આખા સંસારની વિચિત્રતાનું કારણ કદાચ કોઈ હોય તો એક જ છે. કયું? સંભો પૌવા કયાણમ કમાણમ પાવે ફળ વિવાયમ અવરાયસુ ગુણીશુય નિમિત્ત મિત્તમ પરો હોય. અમારા સુખ, અમારા દુઃખ, અમારા સંબંધો, અમારા ના સંબંધો, આ બધાની પાછળના કારણ કોઈ પણ હોય તો માત્ર ને માત્ર કર્મ છે. કોણ છે? કર્મ કેવી રીતના લાગે છે? જો આ પ્રવચનો છે ને હું બોલી જવું નથી, આ સ્ટડી વાઇઝ છે. હું જયારે પાઠ આપતો હોય ને એવી રીતના છે, સમજ ન પડે તરત ને ત્યાં બ્રેક મારવાની, પરંતુ સમજી લેવાનું, ઠોઠ ને ઠોઠ બહાર નીકળવાનું નહીં. સમજ્યા? યાદ રાખવાનું. ભગવાને કેટલી સાધના પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી એમને જે જોયું એ અમને તે વખતે કીધું. હું તમને વગર કેવળ જ્ઞાને કહી દઉં છું. આપણે સાધનાની જરૂર નથી સત્યને પામવા માટે. તીર્થંકર પ્રયત્ન કરે, અમારે સત્યને પામવા માટે આટલા બધા પ્રયત્નો કરવાની જરૂર નથી. અમારે ખાલી શ્રદ્ધા જગાવવાની જરૂર છે. તીર્થંકરને સારા 12 વર્ષ સાધના કર્યા પછી આ ખબર પડી કે આ બધા દુઃખનું કારણ કોણ છે? કર્મ. તીર્થંકરને કેટલા સમય પછી ખબર પડી? 12.5 વર્ષની સાધના કર્યા પછી જ્યારે કેવળ જ્ઞાન મળ્યું ત્યારે તીર્થંકર પરમાત્માને ખબર પડી કે આ બધા દુઃખનું કારણ કર્મ છે. આપણે કોઈ સાધના કરવી પડી?
અને અમારે ખબર પડી ગઈ બધા દુઃખનું કારણ કોણ છે. તીર્થંકર પણ આ જવાબ આપે અને તમે પણ આ જવાબ આપો. કેવળજ્ઞાન વગર તમે જવાબ આપો તો પણ સાચો છે, અને કેવળજ્ઞાન પછી જવાબ આપે તો પણ એ સાચો છે. આ જ સત્ય છે. તમામે તમામ ઘટનાઓનું કારણ આ વિશ્વમાં કોઈ પણ હોય તો માત્ર ને માત્ર કર્મ છે, અને કર્મ ક્રિયા દ્વારા બંધાય છે. આ બીજું સેન્ટેન્સ, કર્મ ક્રિયા દ્વારા બંધાય છે. ક્રિયાની વિવિધતા કર્મને વિવિધ રીતે પકડે છે. ક્રિયાની વિવિધતાઓ એ કર્મને વિવિધ વિવિધ રીતે પકડે છે. એક કપ ચા આ બાજુ બેઠેલા એ 500-700 માણસ ને આપી દો અને બધા ચા પીએ, બધા કર્મ એક સરખા બાંધે, ક્રિયા બધા એક સરખી કરે, કપ આમ જ પકડાય ને બરાબર, અને આમ લઈને આમ કરે પીવાય ને બરાબર ને, બધા જ એવી રીતના પીએ ને, અને બધા જ કર્મ એવા જ બાંધે, એક સરખા બાંધે, કેમ જુદા જુદા બાંધે? પાંચ કારણો બતાવ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાર, આના માધ્યમે કર્મના બંધ થાય છે. જેના મનની અંદર મિથ્યાત્વ છે એ માણસ ચા પીશે એટલે એના વિચારો જુદા આવશે. સમજ્યા તમે? ક્રિયા એક, પરંતુ ચા પીવાની ઢબ જુદી. અરે યાર મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા, મસ્ત ચા બની છે. કોને બનાવી યાર? સારી બનાવી છો, દરરોજ આવું પડશે ચા પીવા. અવિરતિ, ચલો યાર આદત પડી ગઈ છે, ચા પીવાની છે, પી લીધી, ચલો બરાબર છે, હવે હું મારા કામ પર લાગી. પ્રમાણ, મિથ્યાત્વી વધારે ક્રિયા દ્વારા વધારે કર્મ મિથ્યાત્વી બાંધે, એની જ ક્રિયા દ્વારા અવૃત્તિ હોય, મિથ્યાત્વ નો હોય, સમ્યક્ત્વ હોય, કર્મનો બંધ ઓછો કરે. સમજ પડી? બરાબર સમજ પડી કે ના પડી? ક્રિયા એકની એક છે, પણ તમારી ભીતરમાં મિથ્યાત્વ છે તો એક ક્રિયા દ્વારા જે કર્મ બંધાય એકદમ વધારે બંધાય, ચીકણા બંધાય. તમારી પાસે મિથ્યાત્વ નથી, સમ્યક્ત્વ છે, પરંતુ અવિરતિ છે. અને તમારી એ ચા પીવાની ક્રિયા છે એના દ્વારા કર્મ બંધાય તો પેલા કરતા કેમ? સમ્યક્ત્વ છે એટલે તમે ચા પીવાની ઘટનાને જીવનની જરૂરિયાત સમજીને પી લીધી, બીજી બધી પંચાત કરી નહીં. હવે સમ્યક્ત્વ છે ને વિરતિ છે, દીક્ષા લીધેલી છે અથવા સર્વ વિરતિ માંથી દેશ વિરતિ છે, ઔષધ લીધેલો છે અને કાશ નું કરવા ગયા. નૌકાશીમાં જમવા બેઠા ને એકાશ્રમમાં જમવા બેઠા, ઔષધ લઈને જમવા માટે બેઠા અને ત્યાં ચાય છે. ઘરમાં બેઠો હોય તો આમ સરસ ટીપે પર ચા હોય, આ બાજુ પેપર વાંચતો હોય, આ બાજુ ટીવી ચાલુ હોય, એસી ચાલુ હોય, પંખો ચાલુ હોય, અને આમ ચુસ્કી ચુસ્કી ચા પીતો હોય, વળી પાછો નીચે મૂકતો હોય, વળી પાછું પેપર જોવે, વળી પાછું ટીવી જોવે, વળી પાછી બે ચાર પંચાત કરે, એમાં વળી પાછો મોબાઈલ ચલાવે, બરાબર. હવે વિડીયો ઉતારી દેજો તમારો પોતાનો, ખબર પડે. એક જ ક્રિયા, એક કપ ચા પીવાની અંદર પાપ ક્યાં વધારે બંધાય છે, પાપ ક્યાં ઓછું બંધાય છે. સમ્યક્ત્વ છે ને અવૃત્તિમાં છે. ચાનો કપ લઈને આમ તેમ ફરતો રહેશે, મેં મોબાઈલ વાળાને જોયા છે, ઉભો હોય ને મોબાઈલ આવે ને વાત કરે, એક જગ્યાએ ઉભો રહે,
શું કરે? મને પહેલા એવું થતું અંદરથી કહેતા લાગે તારા ફૂલ ફરને ફરને ડોક્ટર નું ફોન લાગે છે. ચાલતો રહે ત્યાંથી આમ આવે એથી આમ જાય, એથી આમ આવે આથી આમ જાય અને વાત કરતો જ જાય. સમ્યક્ત્વ છે, આવૃત્તિ છે અને ચા પીવાની ક્રિયા છે, કરવાનો બંધ છે પણ મિથ્યાત્વ કરતા ઓછો છે. હવે ઔષધમાં ચા પી રહ્યો છે, પેપર ગયું, ટીવી ગયું, મોબાઈલ ગયો, પંખો ગયો, એસી ગયો, ખ્યાલ આવ્યો. અને હવે ચા પીએ છે, ક્રિયા એક જ છે, કઈ? બહેનો સંભળાય છે ને? ક્રિયા કઈ છે? ચા પીવાની. કર્મનો બંધ પલટાઈ ગયો, બેઠો છે એકાશ કરવા માટે, ઔષધમાં છે અને ચા છે. દીક્ષા લીધી છે, તમારા ઘરે ગયા અને ચા ઓરી લીધી, ઉપાશ્રય આયા અને પી લીધી. હવે તમારું ઘર સાતમા માળે આઠમા માળે, ત્યાંથી નીચે ઉતર્યા, વચ્ચે વળી પાછા બે ઘરે વરવા ગયા, વળી પાછા તમારે ત્યાંથી ઉપાશ્રય આયા, ઉપાશ્રયને ગોચરી આલોવી, ત્યાર પછી મૂકી, ત્યાર પછી પચખાન પાડ્યું અને ત્યાર પછી ચા પીવા જાય, શું થાય? એનું શું થાય? કોલ્ડ કોફી હોય, કોઈ ચા જોઈ છે? પાત્રામાં માડે જોઈ લેવાની, હા, પણ પાત્રા જોઈ ના મળે, ફ્રીજ વાળી મળે. ઠંડો સ્પર્શ ગમે, આમાં ઠંડો નહીં ગરમ નહીં, કયો સ્પર્શ? નવાયો, એ સ્પર્શમાં પીવાની. અમે પડે છે ને, ક્રિયા એક જ છે, ચા મિથ્યાથી પીવે છે, ચા સમ્યક્તિ પીવે છે, ચા અવૃત્તિ વાળો પીવે છે, ચા વૃત્તિ વાળો પીએ છે, ચા એક જ કપ બધા પીએ છે, છતાં પણ એના રિઝલ્ટ અલગ અલગ છે. સાહેબજી, ઔષધમાં પણ રસથી પીએ? એસી ચાલુ હોય, પંખો ચાલુ હોય, ટીવી ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય અને ચા પીતો હોય, બરાબર નથી તો ફેંકી પણ દે, બીજી બનાવ અને બીજી વાત પીએ, ઔષધ ના શું કરે? તમે પીરસો એને, આ સિંધુ વાળા બેસના વાળા ને બેસના નું પણ તપ કહેવાય. કેમ? જે તમે બનાવો અને જ્યાં બેહાડો ત્યારે ત્યાં દસવું પડે, પછી ઉભું થવાય. અહીં બેઠા અને ગરમી વધારે લાગે છે, ઉભો થઈને ત્યાં જઈને ખાય, પંખો ચાલુ હોય ત્યાં જઈને બેસે, એવું બને? વૃદ્ધિ છે, ક્રિયા એકની એક હોવા છતાં પણ કર્મ બંધાય, બદલાય છે. સમજ્યા? તો કર્મ જેમ ઓછું બંધાય, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ એ જતો રે, વિરતિ આવે એટલે, અને ત્યાર પછી કશાય ઉભો થયો, કોઈ વિપ્રાય આપ્યા વગર, સારું છે ખરાબ છે, તમારા ઘરેથી ઓરીને અહીં આવ્યા પછી બરાબર કદાચ ન હોય તો સદુપરા તમારા ઘરે કહેવા આવે, અને દાળ બનાવતા આવડે છે, ભાત બનાવતા આવડે છે, રોટલી બનાવતા આવડે છે, આવું કહેવા આવે છે. કેમ? અરે મિથ્યાત્વ નથી, અવૃત્તિ નથી, પ્રમાદ નથી અને કશાય પણ નથી. એટલે તમારી ફર્સ્ટ ક્લાસ બનાવેલી ગોચરી પાત્રામાં લઈને અમે ઉપાશ્રય જઈને વાપરીએ તો પણ એને વાપરીને તમને જે પાપ બાંધે એના કરતા અમને પાપ ઓછો, એકદમ માઇનો. અને એ વાપર્યા પછી પણ પાછો અમે સ્વાધ્યાય કરીએ, ચોપડો સાજે સુઈ જઈએ ત્યાં સુધીમાં તમારી ચાર રોટલી લીધી હોય એ બરાબર વસૂલ કરીને સુઈ જઈએ, ચોપડો નીલ થઈ જાય. સમજ પડે છે? કેટલી મજા છે આ. તમામે તમામ સંસારના ઘટકોનું કદાચ કોઈ કારણ તો કર્મ છે, અને કર્મને બંધ ઓછો થવાનું કારણ માત્ર ને માત્ર મુક્તિ છે, સાસમ છે.
એટલે કહું છું, મિથ્યાત્વથી દૂર નીકળી જાઓ, અવિરતીમાંથી વિરતીમાં આવી જાઓ, પ્રમાદ છોડીને અપ્રમાદમાં આવી જાઓ, કસાયને છોડીને કસાયથી મુક્ત થઈ જાઓ. કર્મનો બંધ ઓછો થઈ જશે અને કર્મનો બંધ ઓછો એટલા અંશમાં મુક્તિનો અનુભવ થાય. એક સરખી ગરમી છતાં પણ સાધુની લેશ્યા અને તમારી લેશ્યા વચ્ચે ફરક પડે. તમે વ્યાખ્યાનમાં ઉઠીને ઘરે જાઓ, સ્વિચ ઓન કરો, પંખો ચાલુ થાય, હા બે મિનિટ બેહો, વ્યાખ્યાનમાં ત્યાં આવ્યો છું. શિક્ષક નાખો, સાહેબ મળવા આવ્યા છીએ અને મારા સાહેબ ત્યાં બેઠા હોય, ખ્યાલ આવે છે? કર્મનો બંધ સાધુ કેમ ઓછો કરે છે? મુક્તિની નજીક સાધુ કેમ છે? કારણ કે એ ક્રિયા કરે છે પરંતુ કર્મને બાંધવા દેતો નથી. તીર્થંકર પરમાત્મા એમને માત્ર આ રસ્તો આપ્યો છે કે કર્મ દુઃખનું કારણ છે એટલે કર્મ ન બંધાય એવી સાધના આપવી છે અને એવી સાધનાનું નામ છે સાસન. સમજ પડી? કર્મનો બંધ અટકાવી શકાય એવું સંરક્ષણ એનું નામ શાસન. અને આ શાસનની સ્થાપના માત્ર તીર્થંકર કરી શકે. બાકી તીર્થંકર કેટલા થયા? કેટલા થયા અત્યારે આ 24માં? આ ઉત્સર્ગની કાળમાં 24 થયા. પાસ્ટર પરમાત્મા હતા ને, એમના પછી 250 વર્ષ હતા અને ભગવાન મહાવીર થયા. બરાબર ધ્યાન દઈને સાંભળજો, બે પાંચ મિનિટ થોડી તાર્કિક વાત કરું છું, બરાબર ધ્યાન દઈને સાંભળજો. પાર્શ્વ પરમાત્મા થયા અને એ નિર્વાણ પામ્યા એના પછી 250 વર્ષ થયા. કેટલા વર્ષ? 250 અને ભગવાન મહાવીર સ્વામી થયા. એમના 30 વર્ષ ગયા સંસારમાં, એમનો 12 વર્ષ ગયા દીક્ષાના. કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ? હવે આ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું. ભગવાન મહાવીરના પિતા જૈન હતા કે અજૈન હતા? ભગવાન મહાવીરના પિતા શું નામ? શું નામ? ભગવાન માતાનું નામ? ભગવાનની પત્નીનું નામ? ભગવાનના ભાઈનું નામ? ભગવાનની ભાભીનું નામ? ભગવાનની દીકરીનું નામ? દાસીનું નામ તો પ્રિયમ વધાર છે, નામ નથી એના ગુણ છે. પ્રિય બોલે છે એટલે પ્રિયમ વધાર. શાસન ચાલ્યું હતું, સાધુ હતા, કેશી સાધ્વી હતા, શ્રાવક હતા અને શ્રાવિકા હતા. કોના? પરમાત્માના શાસનનો ઉદ્ધાર કરવો જોઈએ કે નવું શાસન સ્થાપવું જોઈએ? બેસે છે મગજમાં મારો પ્રશ્ન? બેસે છે? ઓલરેડી સંઘ છે જ. પરમાત્મા પાર્શ્વનાથ દાદાનું શાસન ચાલુ જ છે. એના સાધુ છે, સાધ્વી છે, શ્રાવક છે, શ્રાવિકા છે, ચારે ચાર સંઘ છે. હવે નવું શાસન સ્થાપવું જોઈએ કે એમને પાર્શ્વનાથ પરમાત્માના શાસનનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ?
શું કરું છું? મારું શાસન સ્થાપું છું, મારા શાસન માં તમારે રહેવાનું ચાલે કેમ ના ચાલે? કેમ નહી ચાલે? અરે સિમંદર પરમાત્મા કર કેવળની છે, આપણે એના શાસનમાં રહીએ તો ચાલે? બોલો હવે, બોલો. ભગવાન મહાવીર કાલ કરી ગયા, કેટલા વર્ષ થયા? બોલો, જલ્દી બોલો. અરે ભગવાન મહાવીર ને કાલ ધર્મને કેટલા વર્ષ થયા? 2545 વર્ષ ભગવાન મહાવીર ને કાલ ધર્મ ને થયા, નિર્વાણ ને થયા. પેલા માં તો હજી 250 વર્ષ થયા છે, અને તો પછી પાર્શ્વનાથ પરમાત્મા ના શાસન ને અકબંધ રાખીને, એમને બંધ કરીને નવ શાસન ની સ્થાપના કેમ કરી? કારણ માત્ર આ છે, મંગળાદી વિચાર નામના ગ્રંથમાં સાગરજી વાળા સાહેબે અનેક પ્રકારના મંગલોની વ્યાખ્યા કર્યા પછી બહુ સરસ મજાની આ પંક્તિ આપી, તાર્કિક પંક્તિ આપી. પાર્શ્વનાથ પરમાત્માનું શાસન હતું, એમની પહેલા નેમનાથ પરમાત્માનું શાસન હતું, એની પહેલા આ બધાના શાસનો હતા. પરંતુ આનો પણ નિયમ છે, પાર્શ્વનાથ પરમાત્માનું શાસન હતું, પરંતુ પાર્શ્વનાથ પરમાત્માના શાસનમાં મોક્ષ માર્ગ બંધ થઈ ગયો. શું થઈ ગયું? મોક્ષ માર્ગ બંધ થયો એટલે શું? અત્યારે મોક્ષ માર્ગ નથી, બંધ થઈ ગયો એટલે શું? સંપૂર્ણ કર્મનો ક્ષય અત્યારે અહીંયા કોઈ કરી શકે નહીં. પાર્શ્વનાથ પરમાત્માના શાસનમાં સંપૂર્ણ કર્મનો ક્ષય કરી શકાય એવી પરિસ્થિતિ બંધ થઈ ગઈ હતી, એટલે ભગવાન મહાવીરે શાસનની સ્થાપના કરી. શાસનની સ્થાપના એટલે સંપૂર્ણ કર્મનો ક્ષય કરવા માટેની શક્તિ. સમજ્યા? હવે પાર્શ્વનાથ પરમાત્માના પર કોઈ સાધક ને મોક્ષમાં જવું હોય તો એને કોના શાસનમાં આવવું પડે? અત્યારે કોઈ એવો થાય, ત્યારે કોઈ એવો થાય કે હું શાસન ની સ્થાપના કરું છું અને મોક્ષ ચાલુ થઈ જાય તો તીર્થંકર કહેવાય. સમજો? પરમદેવ થવાનું નથી, એટલે 21,000 વર્ષ સુધી કોનું શાસન ચાલશે? પાર્શ્વનાથ નું કેટલા વર્ષ ચાલ્યું? 250 વર્ષ. અને ભગવાન મહાવીર નું કેટલું ચાલશે? ક્યાં 250 વર્ષ અને ક્યાં 21,000 વર્ષ. મુક્તે શાસનારંભ, સકળ કર્મોનો ક્ષય કરવા માટે શાસનની સ્થાપના તીર્થંકર પરમાત્મા કરે છે. સમજ્યા? અને આ શાસનની આરાધના કરે એ માણસ સંપૂર્ણ કર્મનો ક્ષય ન કરે, પણ થોડો તો કર્મનો ક્ષય કરે. આપણે સામાયિક કરીએ છે, શું થાય છે? શું થાય છે? કર્મનો ક્ષય. પૂજા કરતા સામાયિક કેમ ચડે? આ બધા પ્રશ્નો થવા જોઈએ. સાધુઓ પૂજા કેમ નથી કરતા? અમે ઉકાળેલા પાણીથી નાહીને પૂજા કરી શકીએ કે ના કરીએ? કેસર પણ ઉકાળેલા પાણીથી ઘસીએ અને પેડા ફૂલના બદલે ચાંદીના ફૂલ ચડાવીએ
ખબર પડી હવે તો હું કેટલાક મંદિરમાં ગયો હતો એ મંદિરમાં ફળ નિવેદના બધે છે ને પ્લાસ્ટિકના કેળા ને સવર્જન હોય એ ચડાવી દેવાના અને એના જે પૈસા હોય ભંડારમાં નાખી દેવાના જોયું તમે આવું મંદિર મેં જોયું છે આવું મંદિર છે આવક સંપ્રદાય છે જૈન છે શું કહું છું જૈન છે કોણ હશે બોલો કોણ હશે બોલો જો સ્થાનક વાસી તો મૂર્તિ મારે નહીં એટલે એ તો કટ જ થઈ ગયા તેરા મનથી ઉપાસરે માને નહીં એટલે મંદિરનો તો સવાલ ના હોય એ પણ કટ થઈ ગયા હવે રહ્યું કોણ દિગંબર અને શ્વેતાંબર બુદ્ધિ છે ને બહુ ખરાબ વસ્તુ છે બુદ્ધિ છે ને બહુ ખરાબ વસ્તુ છે જે માણસો બધું બુદ્ધિથી કામ કરતા હોય એ માણસો ફીલ ન કરી શકે બધી જગ્યાએ ઇકોનોમી 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 ગણિત 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 ચલાય કરે અરે ભાઈ સફરજન મૂકીએ કેળા મૂકીએ મીઠાઈ મૂકીએ પછી ભગવાન થોડી ખાય છે પૂજારી લઈ જાય એના કરતા હારું ને આપણે ભંડારમાં પૈસા નાખીએ આ કોણ બોલ્યું હૃદય બોલ્યું કે બુદ્ધિ બોલી એટલે એ લોકોએ શું કર્યું પૂજારીને પગાર આપીએ જ છીએ હવે આ પૂજામાં ફળ અને નૈવેદ્ય છે દીવાના બદલે એ લોકો શું કરે ખબર છે બેટરી રાખી છે આમ કરવાનું ઓન કરવાની એટલે બેટરીમાં આમ ચોક આમ આમ થાય ખબર આવો દીવો આવે છે આમ 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 થયા કરે એ બેટરી ચાલુ કરવાની અને ત્યાર પછી આમ 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 ઉતારી દેવાની આને કહેવાય દીપ પૂજા મારા સાહેબ ઉકાળીએ પાણી ઘડામાં ભરીએ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ તો પીવાય કે ના પીવાય આ બુદ્ધિ બોલે કોણ બોલી બુદ્ધિ બોલે ફળ નૈવેદ્યના બદલે પ્લાસ્ટિકના આવી રીતના પેંડા પ્લાસ્ટિકના મીઠાઈઓ પ્લાસ્ટિકના ફળ એ પરમાત્માની ઉપર ચડાવે તમારા ભાવ ખતમ થઈ જાય પછી કેળું જેટલા રૂપિયાનું મળતું હોય એટલા ભંડારમાં તમારે પૈસા નાખી દે જેના દ્વારા અમે કર્મનો ક્ષય કરતા હોઈએ એ શાસનની આરાધના એટલે શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું અમારા હાથમાં શાસન આવ્યું છે સેના માટે આવ્યું છે શેના માટે આવ્યું છે મોક્ષ છોડી દો અમને અમને એક જ વસ્તુ પકડો કયું કર્મના ક્ષયથી શું થાય આગળ વધતા જાઓ મોક્ષ તમને ભૂલી જાઓ તમારે દિલ્હી જવું હોય અત્યારે ટેક્સી હેની પકડવાની તમે ઓલાને ફોન કરો ને કહો મારે દિલ્હી જવું છે તો શું કહે તમામ પ્રકારની ઉલઝણો સમાપ્ત થઈ જાય સંકલ્પ વિકલ્પો સમાપ્ત કરવા માટે આ એક સરસ મજાની સુક્તિ છે મુક્ત યાદ રાખવાનું છે ખાલી બોલવાનું છે દરરોજ એક પંક્તિ આવી રીતના ગોખી લેવાની મુક્ત એ ગુજરાતી બોલો શીખી ગયા તમે કયા ગ્રંથમાં છે કેટલામો શ્લોક છે ખરા યાર આમ લોકો કહેશે પંડિતજી એટલા માટે
કહું છું આપણે આવી રીતના સુક્તિના માધ્યમે આગળ વધશું અને તપ દ્વારા વધુમાં વધુ કર્મોનો ક્ષય થાય છે એટલા માટે આપણે સિદ્ધિ તપ કરી રહ્યા છીએ. હવે જેને સિદ્ધિ તપ નથી કર્યો એને શું કરવાનું બોલો? જરા બે બારી ત્રણ બારી જવા દો પછી કઈક લઈએ, નહીં તો આ લોકો પાછા એમાં ભરોસો ના કરાય. એક ઉપવાસ કરો એમાં તો મહારાજ સાહેબ મહારાજ સાહેબ અરે થાય લાવે ચાલ્યા કરે, થોડુંક તો થવાનું. પરંતુ યાદ રાખજો આ અમારું શરીર છે, બે પાંચ આઠ દિવસની અંદર એનાથી પણ ટેવાઈ જાય. એટલા માટે અદભુત રીતે આપણે આ તપ કરીને સકલ કર્મના ક્ષય કરવા તરફ આગળ વધવાનું છે. અને શાસન મોક્ષ માટે કર્મના ક્ષય માટે છે. હું શાસનની આરાધના દ્વારા કર્મનો ક્ષય કરું આવું લક્ષ્ય અંદરમાં જાગૃત કરવાનું છે. બાદ પ્રશ્ન પૂછવામાં આવે છે.